बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 11.2 नो दाखला नंबर 8 धोरण 8 प्रकरण 11 मापन। वीडियो चालू करता पहला जो बोर्ड पर अक्षरों तमे ना वाची सकता है तो ऑप्शन ना त्रण डॉट्स आई पर छे ने क्लिक करी नीचे जो क्वालिटी नो ऑप्शन खुले छे ने मैक्सिमम पसंद करो के जेथी बोर्ड पर अक्षर तमे वाची सको। हवे आपणे एवुं कीधुं छे के मोहन एक समलंब चतुष्कोण आकारनुं खेतर खरीदवाय छे छे ने पासे एक आवुं खेतर एने खरीदवुं छे। समलंब छे, समलंब एटले के जेनी सामसामेनी बाजुओ समांतर होय एवुं चतुष्कोण। रस्तानी बन्ने बाजु आ खेतरनी नदी तरफनी बाजू ए रस्ता तरफनी बाजूने समांतर अने अंतरमां बमणी छे। एटले आपणे शुं कीधुं के आ आ जे खेतर छे एनी आ रस्ता बाजूनी बाजू छे एना करता नदीनी बाजू छे एने समांतर छे। एटले के એટલી જ સમય શું કહેવાય એકદમ સીધી લીટીમાં છે અને અંતરમાં આના કરતા બમણી છે એટલે આ જેટલું છે એના કરતા ડબલ છે। ખેતરનું ક્ષેત્રફળ આપણે આપી દીધું 10,500 મીટર સ્ક્વેર હોય તો ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અને લંબાંતર આપણને આપી દીધું। આનું આખે આખાનું ક્ષેત્રફળ આપી દીધું 10,500, અંતર આપ્યું 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો। તો આપણે ખેતરની નદી બાજુની લંબાઈ શોધવાની છે તો આપણે આ કેટલું લાંબુ છે એ ગોતવાનું છે। હકીકતે આપણને તો આ કેટલું છે એ નથી ખબર પણ આપણને રકમમાં એવું કીધું કે આ જેટલું છે ને એના કરતા આ ડબલ છે તો આપણે કરીએ ખેતરની रस्ता तरफनी बाजू बराबर 100 मीटर। खेतरनी रस्ता तरफनी बाजू बराबर 100 मीटर। अने आपणे नदी माटे विचारीए तो आपणे लखीए खेतरनी नदी तरफनी बाजू बराबर 2x मीटर। શા માટે મેં એવું કર્યું? આપણ રકમમાં કીધું છે આ જેટલું છે ને એના કરતા ડબલ છે તો આને આપણે x ધારી લીધું તો આને x ના ડબલ એટલે કે 2x ધારી લીધું। હવે આપણે કે સૂત્ર મૂકીએ કે સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 યાદ કરો જીને સૂત્ર શું આવે સમલંબ ચતુષ્કોણ આકારના ક્ષેત્રફળ 1/2 એને ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું અંતર વચ્ચેનું અંતર તો આપણે આપણે આ ગોતવાનું છે। ક્ષેત્રફળ તો આપણને આપી દીધું છે 10,500 મીટર તો આપણે લખીએ 10,500 મીટરનો વર્ગ 1/2 અહીંયા આપણને શું આપ્યું છે ખેતરનો સરવાળો બંને બાજુનો સરવાળો કરવાનો કીધો છે। પહેલી બાજુ આપણને x આપી છે અને બીજી આપી છે 2x તો આપણે લખીએ x + 2x એને ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે તો કે 100 મીટર। હવે જેટલું આપણે સાદું રૂપ આપી શકીએ એટલું આપીએ 10,500 બરાબર 1/2 અહીંયા કૌંસમાં 2x અને આ ત્રીજો x 2x + 1 એટલે કે 3x અને અહીંયા ગુણ્યા થઈ જશે 100। હવે એક વસ્તુ યાદ રાખો જેને આપણે ગોતવાનું છે એને આપણે એકલું કરીએ તો અહીંયા આપણે શું ગોતવાનું છે x ગોતવાનો છે પણ અત્યારે 3 ભેગા છે તો ભલે રહીએ 3x સમજીએ તો આપણે એને એકલા કરીએ તો એને એકલા કરવા માટે આપણે શું કરવું પડશે આ 100 છે એને મારે બરાબરની આ બાજુ લેવા પડશે અને આ 2 છે એને પણ બરાબરની આ બાજુ લેવા પડશે તો કંઈક આવું થશે 10,500
एने गुणिया बे छेदमा सो बराबर त्रण एक्स। सो करू तमने सादी टूकी रीते समझाऊ, आ जे सो हता ई अंशमा छे एटले के ऊपर छे, तो बराबर ની આ બાજુ આવે તો એ નીચે આવે, આ બે છે એ છેદમાં છે, ભાગાકારના સંબંધમાં છે, બરાબર ની આ બાજુ આવે તો એ ઉપર આવ્યા, શૂન્ય અને શૂન્ય જશે, શૂન્ય અને શૂન્ય જશે। હવે આપણે હજી આને આપણે એકલા કરી શકીએ, તો આપણે લખીએ 105 એને ગુણ્યા 2 એને ભાંગા 3 બરાબર x। આ 3 છે ગુણાકારના સંબંધમાં, તો આ બાજુ આવ્યા તો નીચે આવ્યા। હવે જો આ 5 વત્તા 0 વત્તા 1 એટલે ટોટલ આડો સરવાળો થયો 6, તો 3 ની ચાવી લાગે, આપણે ચાવીવાળા ધોરણ 6 ના ચેપ્ટરમાં શીખી ગયા, કારણ આપણે 3 ની ચાવી લાગે તો 105 ભાંગ્યા 3 આપણે કરી શકીએ, 105 ભાંગ્યા 3, 3 તેરી 9, 1 વાય તો ઉપર 3 35 પંચા 105, તો શું જવાબ આવ્યો, છેદ ઉડી ગયા 35 તેરી 3 અને 3 ઉડી ગયા, તો આવ્યા 35 ગુણ્યા 2 બરાબર x, તો તેથી 35 ગુણ્યા 2 એટલે કે 70 બરાબર x, 70 બરાબર x। તો આપણને ખેતર રસ્તાની ખેતર તરફના રસ્તાની બાજુ આપણને મળી ગઈ x, આપણે શું ગોતવાનું છે ખેતરની નદી તરફની બાજુ, તો હું જવાબ અહીંયા લખું છું, અહીંયા નીચે લખું છું, અહીંયા આપણી જગ્યા પૂરી થઈ ગઈ છે એટલે અહીંયા લખું છું, ખેતરની આ તમારા આના પછી આ લખવાનું છે, અહીંયા અહીંયા આ આ લખી આ જવાબ અહીંયા નીચે લખું છું, કારણ કે આપણી વાત જગ્યા આપણી પાસે નથી, ખેતરની નદી તરફની બાજુ બરાબર 2x, 2 ગુણ્યા x ની કિંમત આપણને શું મળી, તો કે 70, તો કે 70 ગુણ્યા 2 એટલે કે 7 2 14 ને 0 ની 0 એટલે કે 140 મીટર। વિડીયોને પોઝ કરી 8મો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાર પછી તમને 9મો દાખલો આવશે, એક ફોટો સ્વરૂપે ટચ કરવાથી જોઈ શકાશે, અને ડિસ્ક્રિપ્શનમાં બધા જ દાખલા મેં આપ્યા છે એની લિંકો સ્વાધ્યાય પ્રમાણેની, એને પણ તમારે જો આગળ પાછળના દાખલા જો હોય તો ત્યાંથી પણ તમે જોઈ શકો। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।